નમસ્તે જય હિન્દ મિત્રો હવે મિત્રો તૈયારી દરમિયાન આપણે ઘણો બધો સમય છે તૈયારીને આપતા હોઈએ છીએ તો આપણી તૈયારીમાં કંઈક ઉપયોગી થાય એવું જો તમને આ વિડીયોની અંદર મળતું હોય તો તમારી દસ પંદર મિનિટ જો આ વિડીયોને આપશો તો ખરેખર તમને ફાયદો થશે સો ટકા ગેરંટીથી હું તમને કહું છું મિત્રો કે વિડીયો જોયા પછી આ વિડીયો તમને તમારી તૈયારીમાં અને આવનારી પરીક્ષામાં મદદરૂપ થશે હવે મિત્રો ઘણા લાંબા સમયથી કોઈપણ ભરતી કે કોઈપણ પરીક્ષા નથી આવી તો લોકો કંટાળીને અથવા તો આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય સમાજનું પ્રેશર હોય ઘણા બધા અનનોન રીઝન હોય છે તૈયારી છોડી દીધી છે અને અમુક લોકો છે તૈયારી હજી શરૂ છે પણ જે લોકો તૈયારી છોડીને કંઈ કામ કરતા હોય જોબ કરતા હોય તો પણ કંઈ વાંધો નથી કારણ કે આ ભરતીની જગ્યાઓ છે અત્યારે હાલમાં મંજૂર થઈ છે હજી ભરતીને ઘણો ટાઈમ છે તો આ ટાઈમની અંદર તમે તમારા કામ અને જોબ સાથે તૈયારી પણ સો ટકા સારી રીતે કરી શકશો મિત્રો ઘણા લોકો તૈયારી કરતા હોય ઘણા બધા પ્રશ્નો મનની અંદર હોય છે કે ભાઈ અમે તૈયારી કરીએ છીએ પણ કોઈ કોચિંગ ક્લાસીસની અંદર નથી જતા અથવા તો કોઈપણ વિષય નબળા હોય છે ઘણા વિદ્યાર્થીઓ એવરેજ વિદ્યાર્થીઓના મનમાં પહેલો પ્રશ્ન હોય કે આપણે ભાઈ હોશિયાર નથી પરીક્ષા પાસ થશે કે નહીં થાય તો એ લોકોને મારે કહેવાનું છે મિત્રો કે તમે કોચિંગ કરો છો કે નથી કરતા કંઈ ફરક નથી પડતો તમે એવરેજ વિદ્યાર્થી છો કે હોશિયાર વિદ્યાર્થી છો એવરેજ વિદ્યાર્થી હોય કે હોશિયાર વિદ્યાર્થીઓ મિત્રો કોઈપણ વસ્તુની તમે પ્રેક્ટિસ કરશો તો તમે પરફેક્ટ બનશો પરફેક્ટ બનવા માટે હંમેશા પ્રેક્ટિસની જરૂર પડે છે અને સો ટકા તમે પ્રેક્ટિસ સારી રીતે કરશો તો તમે પરફેક્ટ બનશો તો મિત્રો મનમાં કોઈપણ પ્રકારનો ડર હોય તો સૌથી પહેલાં દૂર કરો કારણ કે આપણે યુપીએસસી પાસ નથી કરવાની આપણે ગુજરાત કોન્સ્ટેબલની એક્ઝામ છે એ પાસ કરવાની છે બરાબર છે હવે મિત્રો એનો મતલબ એવો નથી કે આપણે રમત કરતાં કરતાં તૈયારી કરવાની છે તૈયારી છે સિરિયસલી કરવી પડશે કારણ કે કોમ્પિટિશન તમે જાણો છો એની સામે જે જગ્યાઓ ઘટતી જાય છે એ પણ તમે જાણો છો તો હાર્ડ મહેનત છે સખત મહેનત છે એ તમારે કરવી પડશે નહીંતર આપણે કોન્સ્ટેબલની એક્ઝામ છે એ પણ યુપીએસસી જેવી લાગશે પણ સારી રીતે પ્રેક્ટિસ કરશો મન દઈને સાચા મનથી તૈયારી કરશો તો આ કોન્સ્ટેબલની એક્ઝામ છે એકદમ આસાનીથી તમે પાસ કરી શકશો તો મિત્રો એના માટે શું કરવાનું છે કે તમે જો ખાલી રીડિંગ કરતા હોય તૈયારી જ કરતા હોય તો તમારા માટે બેસ્ટ છે અને જો તમે જોબ કરતા હોય કે કંઈ કામ કરતા હોય તો તમને જે અનુકૂળ ટાઈમ પડતો હોય એ ટાઈમ ટેબલ તમે સેટ કરો એક સિમ્પલ ટાઈમ ટેબલ બનાવવાનું છે મિત્રો તૈયારી કરતા લોકો માટે તો ફૂલ ડે એ લોકો તૈયારી કરતા હોય છે પણ કામ કે જોબ કરતા હોય તો એને અમુક ટાઈમ છે એ સિલેક્ટ કરીને એ ટાઈમની અંદર વાંચવાનું રીડિંગ કરવાનું રાખવું પડશે એના માટે સૌથી પહેલાં તમારે શું કરવાનું છે કે તમને હોલ સિલેબસ છે એ ખબર છે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે એ મિત્રો હું તમને આ વિડીયોની અંદર જણાવીશ કે કયા ટોપિક ઉપર તમારે વધારે ભાર આપવાનો છે હવે સિમ્પલ ટાઈમ ટેબલ બનાવીને એકવાર સિલેબસ જોઈ લો સિલેબસની અંદર તમને ખબર છે કે તમારા માટે કયો વિષય છે હાર્ડ છે કયો વિષય છે તમને ગમે છે વધારે પસંદ છે એટલા માટે એ વિષય છે તમારા માટે સહેલો છે બરાબર છે એ મુજબ સિમ્પલ ટાઈમ ટેબલ અને સિલેબસ છે એને થોડું એનાલિસિસ કરી લો હવે મિત્રો કયા વિષયને કઈ રીતે વાંચો અને કઈ બુકમાંથી વાંચવું જોઈએ હું તમને વિડીયોની આગળ જણાવું છું હવે મિત્રો તૈયારી કરતા હોય એટલે આપણે બુકના થપ્પાને થપ્પા લગાવી દઈએ એનો કંઈ મતલબ નથી જો તમારી તૈયારીમાં કંઈ ઇમ્પ્રુવમેન્ટ ના થતું હોય તો જો તૈયારી કરો છો તો ખરેખર એનો ફાયદો થવો જોઈએ તમારી તૈયારીમાં ઇમ્પ્રુવમેન્ટ થવું જોઈએ તો હવે સૌથી પહેલાં તો આપણે રીડિંગ કરતા હોઈએ તો રીડિંગની સાથે સાથે યાદ રાખવાની કંઈક ટ્રીક હોય છે હંમેશા તમે ગોખ્યા જશો તો એ ક્યારેય યાદ નહીં રહે એનું કારણ છે કે આટલો મોટો સિલેબસ હોય એ બધો સિલેબસ એક સાથે ગોખવો આપણું મગજ કમ્પ્યુટર નથી કે આપણે બધી વસ્તુ યાદ રાખી શકીએ હવે મિત્રો જેમ અત્યારે કહું એ રીતે તમે રીડિંગ કરશો તો હંડ્રેડ પર્સન્ટ તમારા માર્ક્સની અંદર ઇમ્પ્રુવમેન્ટ થશે હવે મિત્રો પણ વિષય છે વાંચવાનું શરૂ કરો અને વાંચતી વખતે રીડિંગ કરતી વખતે શોર્ટ નોટ તૈયાર કરતા જાઓ હવે શોર્ટ નોટ છે એની અંદર તમારે વધારે લાંબુ લાંબુ નથી લખવાનું પણ મેઇન ટોપિક્સ હોય છે જે મેઇન પોઈન્ટ હોય છે એ લખવાનો છે હવે એ મેઇન પોઈન્ટની ઉપરથી તમે પૂરું જે વાંચેલું ટૉપિક્સ છે એ કનેક્ટેડ હોય છે તો તમને મેઇન ટૉપિક ખબર હશે તો આખી સ્ટોરી તમને ખબર હોય તો હવે શોર્ટ નોટ તૈયાર કરતા જાઓ શોર્ટનોટ તમને જ્યારે તમે રિવિઝન કરશો ત્યારે ઓછા સમયની અંદર રિવિઝન રિવિઝન છે થઈ જશે તો હવે રિવિઝન અને રીડિંગ એ બંને વસ્તુ જરૂરી છે ખાલી વાંચતા રહીશો અને રિવિઝન નહીં કરો તો બધું યાદ નહીં રહે હવે મિત્રો એ ચેક કરવું છે કે તમારામાં કંઈ ઇમ્પ્રુવમેન્ટ થયું કે નહીં તો કઈ રીતે ખબર પડશે એમના માટે તમારે મોડલ પેપર હોય છે એ સોલ્વ કરવા પડશે હવે તમે કોઈ પણ મોડલ પેપર સોલ્વ કરો શરૂઆતની અંદર માર્ક્સ ઓછા આવે છે ફરીવાર તમે જ્યારે આગળનું કોઈ મોડલ પેપર સોલ્વ કરશો ત્યારે થોડાક વધારે માર્ક્સ આવશે કારણ કે તમારું રીડિંગ અને રિવિઝન છે એ થતું રહેશે તમારી નાની નાની ભૂલો છે એ પકડાતી જશે તમને ખબર પડશે કે તમારા જે વીક પોઈન્ટ ક્યાં છે સ્ટ્રોંગ પોઈન્ટ ક્યાં છે વીક સબ્જેક્ટ કયો છે એટલે તમે એના ઉપર વધારે ભાર આપશો કે આગળના પેપરમાં મારે આ સબ્જેક્ટમાં અથવા તો આ ટોપિકની અંદર વધારે તકલીફ થઈ છે તો હવે એ ટોપિક છે એને વધારે તમારે સમય આપવાનો છે વધારે મહેનત કરવાની છે આ રીતે તમે આગળ વધતા જશો મોડલ પેપર સોલ્વ કરતા જશો એટલે તમને ખબર પડતી જશે તમારા વીક પોઈન્ટ છે ધીમે ધીમે ઓછા થતા જશે હવે તૈયારી કરતી વખતે મિત્રો ડરવાની જરૂર નથી જો તમે ડરતા ડરતા પરીક્ષાનો ડર હોય કે પરીક્ષામાં પાસ નહીં થવાય એ ડર સાથે તૈયારી કરશો તો નહીં મેળાવે તમારે કોન્ફિડન્સની સાથે તૈયારી કરવાની છે કારણ કે તમે કરેલી તૈયારી છે ક્યારેય એળે નહીં જાય હવે મિત્રો મેં ઘણા વિડીયોની અંદર જણાવ્યું છે કે છેલ્લા કેટલાક સમયથી ગુજરાત ગવર્મેન્ટની પરીક્ષાઓ લેવાય છે એની અંદર પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો છે વધારે પૂછવામાં આવે છે હવે મિત્રો તમે આ કરી લેશો એટલે તમે કોઈ પણ બીજા મટિરિયલમાંથી કે કોઈ બીજી જે પ્રાઇવેટ પબ્લિકેશનની બુકમાંથી વાંચતા હશો તો તમારે બધું નહીં કરવું પડે કારણ કે પચાસ ટકા જેટલો અથવા તો એનાથી વધારે સિલેબસ છે આમાં કવર થઈ જાય છે તો જે બાકીની બુક હશે એની અંદર તમારે રિવિઝન થશે પ્રેક્ટિસ થશે અને કોઈપણ પ્રશ્ન એવો નહીં રહે કે છૂટી જાય કે બાકી રહી ગયો હોય કે પરીક્ષામાં પૂછાય કે મેં આ પ્રશ્ન છે એ જોયો જ નથી તો મિત્રો ધોરણ દસ અગિયાર અને બાર એની અંદર ઇતિહાસ ભૂગોળ મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્રની જે બુકો આવે છે એ કરી લેવી ભારત અને ગુજરાતનો ઇતિહાસ અને ભૂગોળ હવે મિત્રો આ ટોપિક તમે જ્યારે યાદ રાખવાની કોશિશ કરો છો ત્યારે મેઇન પોઈન્ટ્સ યાદ રાખો એક સ્ટોરીના રૂપમાં તમે ઇતિહાસ જે મિત્રો તમે કરતા હોય તો જેમ સ્ટોરી યાદ રાખતો હોય એ રીતે આખો ટોપિક યાદ રાખશો તો વધારે સરળ રહી ધોરણ દસ અગિયાર અને બાર સમાજવિદ્યાની જે દસની બુક આવે છે અગિયાર બારમાં ઇતિહાસની બુક આવે છે એ કરીને કોઈ પણ અન્ય પબ્લિકેશનની બુક એની સાથે કરી લેશો એટલે કોઈપણ પ્રશ્ન કોઈ પણ ટોપિક એવો નહીં રહે કે તમારે પરીક્ષામાં પૂછાયો અને ના આવડતો હોય કારણ કે મોસ્ટ ઓફ સિલેબસ છે તમારો કવર થઈ જશે તો મિત્રો આ ટોપિકને તમારે સ્ટોરીના રૂપમાં યાદ રાખવાનું છે અથવા તો તમારી પાસે કોઈ ટ્રીક હોય તો જો ગોખવાની પૂરેપૂરી ટ્રાય કરશો તો પૂરો સબ્જેક્ટ પૂરો ટોપિક છે ક્યારેય નહીં ગોખાય હવે ગણિત અને રિઝનિંગ હવે હકીકતમાં આ સબ્જેક્ટ બધાને હાર્ડ લાગે છે પણ જો આની અંદર પ્રેક્ટિસ કરવામાં આવે તો સૌથી આસાન વિષય આનાથી કોઈ ના હોય બીજા વિષયોની અંદર તમારે યાદ રાખવું પડે છે પણ આની અંદર ફક્ત તમારે પ્રેક્ટિસ કરવાની હોય છે હવે માની લો એક ચેપ્ટર છે મેથ્સનું એ મેથ્સના ચેપ્ટરની અંદર જે ત્રણ ચાર ફોર્મ્યુલા આવતી હોય ત્રણ ચાર રીત આવતી હોય એ રીત કરી લો પછી તમારે અન્ય કઈ વસ્તુ ગોખવાની જરૂર નથી પડતી જેમ ઇતિહાસ છે ભૂગોળ છે નાની નાની ઘણી બધી વસ્તુઓ ગોખવી પડે છે તમને એ મેથડ આવડી ગઈ એટલે એ ચેપ્ટર તમારું પરફેક્ટ થઈ જાય રીઝનિંગની અંદર પણ મિત્રો મગજની કસરત છે કે તમે જેટલું વધારે વિચારશો એટલા વધારે પ્રશ્નો તમે સોલ્વ કરી શકશો તો આ વિષયની અંદર તમારે સૌથી વધારે પ્રેક્ટિસ કરવી પડશે હવે બુકની વાત કરું મિત્રો તો આની અંદર કોઈ પરફેક્ટ એવી બુક નથી પણ હવે ગણિત અને રીઝનિંગ માટે યુટ્યુબ છે કે કોઈ અન્ય બુક હોય તમે આની અંદર ટોપિક વાઇઝ જેમ કરશો એમ તમારા માટે સારું રહેશે એક ટોપિક માની લો કોઈ પણ એક ટોપિક તમને યુટ્યુબમાંથી પસંદ આવ્યો એ ટોપિક તમે ત્યાંથી કર્યો બીજો કોઈ ચેપ્ટર છે કે ટોપિક છે તમને કંઈક કોઈ બીજી બુકમાંથી પસંદ આવે છે તો આ રીતે તમે ટોપિક વાઈઝ કરતા જશો કારણ કે આની કોઈ પરફેક્ટ બુક નથી કે એક પરફેક્ટ બુકમાં તમને બધું મળી જતું હોય હવે મિત્રો કોન્સ્ટેબલની એક્ઝામની વાત કરતા હોય એટલે બંધારણ આઈપીસી સીઆરપીસી અને એવિડન્સ એક્ટ આ ખૂબ જ ઉપયોગી સબ્જેક્ટ છે તો આ સબ્જેક્ટને તમારે બાદ કરવા એનો કોઈ ઓપ્શન છે જ નહીં તો આ ટોપિકને તમારે જેમ બને એમ વધારે સારા કરવા પડે છે હવે મિત્રો આ ટોપિક એવા છે તમે કોઈ પણ પબ્લિકેશનની બુક કે મટીરિયલ લઈ લો જો વધારે ડિફરન્સ નથી હોતો બધી વસ્તુ સેમ હોય છે કદાચ થોડીક ઘણા ટોપિક એવા હોય છે કે જેની પ્રસ્તાવના અલગ આપેલી હોય પણ જે ઇન્ફોર્મેશન આપેલી હોય છે એ સેમ હોય છે જનરલ સાયન્સની મિત્રો વાત કરીએ તો ધોરણ દસની જે બુક હતી વિજ્ઞાન ટેકનોલોજીની બુક આવે એ બેસ્ટ બુક છે એની અંદરથી ઘણા બધા પ્રશ્નો છે દરેક પરીક્ષાઓની અંદર પૂછવામાં આવે છે તો મિત્રો એ બુક એકવાર કરીને કોઈ અન્ય પબ્લિકેશનની બુક તમે લેશો એટલે મોસ્ટ ઓફ તમારે રિવિઝન કરવાનું રહેશે કારણ કે વધારે પડતા પ્રશ્નો છે એને નવા તમારે નહીં કરવા પડે કારણ કે ઓલરેડી તમે એ દસની બુકની અંદર કરી લેશો હવે મિત્રો મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર છે ધોરણ અગિયાર બારની બુક છે બેસ્ટ છે એના સિવાય તમે બીજી કોઈ પણ પબ્લિકેશન વાંચવાના જ છો ને વાંચતા પણ હશો તમારી પાસે બુક પણ હશે પણ એ પહેલાં મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર ધોરણ અગિયાર અને બારની બુક છે ખાસ કરી લેવી અને એના પછી કોઈ બીજા પબ્લિકેશનમાંથી મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર કરશો એટલે તમારા ડબલ ફાયદો થશે રિવિઝન પણ સાથે સાથે થઈ જશે હવે મિત્રો કોમ્પ્યુટરની મેં બે ત્રણ બુકો જોયેલી છે બધી બુકની અંદર ફક્ત એની પ્રસ્તાવના ઇન્ડેક્સ છે અલગ અલગ આપેલી હોય પ્રશ્નો બતાવવાની પ્રશ્નો પૂછવાની અને તમારી સામે રજૂ કરવાની થોડી એ મેથડ અલગ હોય છે બાકી જે પ્રશ્નો હોય છે ઇન્ફોર્મેશન હોય છે બધી બુકમાં સેમ હોય છે તો તમને જે પણ સારી બૂક લાગે એમાંથી કોમ્પ્યુટર સબ્જેક્ટ છે તમે કરી શકો છો હવે મિત્રો કરંટ અફેરની વાત કરીએ તો પરીક્ષાને આગળના છ મહિનાનું કરંટ અફેર છે એ સારી રીતે કરી લેવું જોઈએ હવે કરંટ અફેર કોઈ પણ એક જગ્યાએથી નહીં કરવું એકથી બે જગ્યાએ અલગ અલગ જગ્યાઓથી કરશો તો તમને કોઈ એક જગ્યામાં જો કોઈ પણ પ્રશ્નો છૂટી જતા હોય તો બીજી જગ્યાએ પ્રશ્નો તમારે કવર થાય એટલે કરંટ અફેર ક્યારે એકની એક જગ્યાથી નહીં કરવાનું બીજા પણ સોર્સ રાખવાના હવે ન્યૂઝપેપર છે ઓનલાઇન છે અને સાથે સાથે કરંટ અફેરની બુક પણ આવે છે એ બધી જગ્યાએથી તમે કરંટ અફેર કરી શકો છો અને જો ડેઈલીનું ડેઈલી કરંટ અફેર કરતા જશો તો સૌથી આસાન થશે એક સાથે તમે બધી વસ્તુ યાદ રાખવાની ટ્રાય કરશો તો કદાચ એ કન્ફ્યુઝન થઈ જાય ભૂલાઈ જાય પણ ડેઈલીનું ડેઈલી કરતા જશો તો એ હંમેશા સો ટકા અને ચોક્કસ યાદ રહેશે